આજ રોજ વલ્લભીપુર નગરપાલિકા વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. 30-40% લાભાર્થીઓએ લાભ લીધો હતો. ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ આવતા હતા. નગરપાલિકા સ્ટાફ પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કોર્પોરેટરો, ચીફ ઓફિસર સાહેબ, મામલતદાર ઓફિસ કચેરી સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ તેમજ ફોરેસ્ટ અધિકારીઓ, તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. લાભાર્થીઓને કયા કયા પ્રકારના લાભો મળ્યા હોવા જોઈએ તેમજ આવક જાતિ, ક્રિમિનલનો દાખલો, રેશન કાર્ડને લગતી અરજીઓ, બીપીએલ, ડાયાબિટીસની ચકાસણી માટે હેલ્થ વેલનેસ કાર્ડ, લગ્ન નોંધણી પ્રમાણપત્ર નગરપાલિકા આવક બીપીએલ કાર્ડ માટે નોંધણી તેમજ કાર્ડ ઇસ્યુ કરવા, 7, 12 અને 8 ના પ્રમાણપત્રો, પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત બેંકમાં બચત ખાતા ખોલાવવા માટેની અરજીઓ, વરિષ્ઠ નાગરિક તથા દિવ્યાંગતા પ્રમાણપત્રો, વિધવા સહાય અને નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓ પણ પીજીવીસીએલ દ્વારા અનુસૂચિત જાતિના લાભાર્થીઓને મફત તથા ખેતી જોડાણ આપવામાં આવશે તેમજ 60,000થી પણ ઓછી આવક ધરાવતા તમામ લાભાર્થીઓને મફત વીજ જોડાણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ આયુર્વેદિક ઉકાળા સહિતનો કાર્યક્રમ વલ્લભીપુર નગરપાલિકા દ્વારા રાખવામાં આવ્યો હતો. ભાવનગરથી ધર્મેન્દ્રસિંહ સોલંકીનો સ્પેશિયલ અહેવાલ, પાદરા 24. અવિનાશભાઈ, અત્યારની કામગીરી સેવા સેતુની છે નગરપાલિકામાં, તો શું શું અત્યારે સેવા કે લાભ મળી રહ્યા છે? સેવા સેતુનો પ્રોગ્રામ જે નિમિત્તે છે એટલે સરકારના પ્રોગ્રામ પ્રમાણે જ છે. એટલે હવે મહાદેવ ગેસ એજન્સીની અંદર જે લોકોએ 18-19 અંદર જે ફોર્મ ભરેલા છે એ લોકોના દિવસ દરમિયાન જે વિતરણ થતા હોય છે, એના નંબર્સ આવતા હોય, જે સ્કૂટીની પ્રમાણે જે નંબર આવતા હોય એ પ્રમાણે વિતરણ અમે સેવા સેતુમાંથી રાખેલું છે આજે. તો પછી હવે નેક્સ્ટ નવા કોઈ ઉજાલામાં ચાલે છે કે કેમ? ના, પ્રધાનમંત્રી ઉજ્જવલામાં 2016-17, 17-18, 19-20, 18-19 આ 3 વર્ષમાં 3 ફેઝ ચાલ્યા હતા. એ 3 ફેઝ દરમિયાન જે લોકોના ફોર્મ ભરાયેલા છે એ લોકોના બાકી રહેતા અરજદારોની હાલ યાદી ચાલી રહી છે. અત્યાર સુધીમાં કેટલા લાભદાયક સેવાકીય પ્રવૃત્તિમાં કેટલાને મળેલું છે? છેલ્લા 3 વર્ષની અંદર મહાદેવ ગેસ એજન્સીમાં જોવા જઈએ તો લગભગ 3276 આસપાસની છે. એટલે અંદાજિત 3300-3400 વચ્ચે અરજદારો થયા છે ફેઝ 1, ફેઝ 2 અને ફેઝ 3 ની અંદર. બરોબર. આજે વલ્લભીપુર નગરપાલિકા સેવા સેતુ કાર્યક્રમ છે વલ્લભભાઈ, તો એના વિશે તમે કેટલા વ્યક્તિઓએ લાભ લીધો છે અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં લગભગ 25-30% લાભ લીધો છે. 2 વાગ્યા સુધી ખાલી અરજી લેવાની છે. 2 વાગ્યા પછી જે કંઈ કામના નિકાલ હોય એ કરવાના છે. અને ખાસ તો લોકોને જે મામલતદાર ઓફિસે, નગરપાલિકાએ જે કંઈ કામની મુશ્કેલી પડતી હોય, અહીંયા ઓન ધ સ્પોટ કોઈને રેશન કાર્ડમાં નામ ચડાવવાનું હોય, મા અમૃતલ કાર્ડમાં કોઈને કાંઈ ચેક ચૂક થઈ હોય કે આવકના દાખલા હોય, કોઈ ફોરેસ્ટ કાર્ડ તો અહીંયા છે, તમામ રાષ્ટ્રીયકૃત બેંકો અહીંયા છે, પછી અલગ અલગ ડિપાર્ટમેન્ટ જેમ કે દવાખાનું, તમામ વલ્લભીપુરમાં શહેરમાં આવતા તમામ ડિપાર્ટમેન્ટોને અહીંયા બોલાવ્યા છે અને લોકોને જાગૃત કરવા અને એમને સરળતાથી એમની કામગીરી થાય, ખોટા ધરમ ધક્કા ન ખાવા પડે એટલે સરકારશ્રી આ સેવા સેતુનો કાર્યક્રમ રાખેલ છે. આપણે જે ઉજાલાની જે કીટ છે ગેસની, તો એના માટે અત્યાર સુધીમાં કેટલા લાભાર્થીએ લાભ લીધો છે? વલ્લભીપુર તાલુકાનું છે, વલ્લભીપુર શહેર પૂરતું નથી. એમાં લગભગ 1000ની સંખ્યામાં લીધા છે અને હજી આવનારી જે કઈ ડેટ કે ડિસેમ્બરના એન્ડમાં પાછા નવા ફોર્મ ભરવાના ચાલુ કરવાના છે. બરાબર, ઓકે.